નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. એશિયાની ગણમાન્ય 21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી એલિગન્સ 2023 દસમો શોનો ગુજરાતના વડોદરા લક્ષ્મી વિલા પેલેસ ખાતે આગામી 6 થી 9 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ શોની માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ શોમાં એક્સ્ટ્રા વેગેન્ઝા સાથે વિતેલા વર્ષોની અને ક્લાસિક દુર્લભ અને ભવ્ય ઓટોમોબાઈલનું પ્રદર્શન કરીને નવા વર્ષની ઉજવણી કરાશે. અગાઉ આ શોમાં દિલ્હીમાં જ કરવામાં આવતો હતો. પ્રથમ વખત રાજધાની બહાર ગુજરાતના વડોદરાના રાજવી પરિવારના પરિસરમાં યોજાઈ રહ્યો છે. પત્રકાર પરિષદમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને ચેરમેન મદન મોહન સિંહ સહિત રાજવી પરિવારના સભ્યો રાજવી સમરજીતસિંહ ગાયકવાડ તેમજ મહારાણી રાધિકા રાજ ગાયકવાડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શોની ખાસિયત વિશે પત્રકારોને માહિતી આપી. 21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દસમો ગુજરાતના વડોદરામાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોમાં મહારાજા કાર્સ સહિત 200 જેટલા વાહનો પ્રદર્શિત કરવામાં આવશે. बहुत खुशी महसूस हो रही है और एक गर्व महसूस हो रहा है कि ऐसा एक इंटरनेशनल उत्सव बड़ौदा शहर में आ रहा है. और क्योंकि इसमें से अनेकों गाड़ियां बड़ौदा स्टेट की टाइम की हैं और तो उनको पहली बार वापस बड़ौदा लाया जाएगा विश्व से. तो एक बहुत ही एक उत्साह है कि वापस उनको देखने का मौका मिलेगा और बड़ौदा शहर को एक अनोखी और अद्भुत इतिहास गाड़ियों का इतिहास से कि एक झलक मिलेगी. मुझे लगता है हम सब बहुत इन्जॉय करेंगे और मैं यही आप सबको निवेदन करती हूँ कि आप ज़रूर आके इसका भी लुत्फ़ उठाइए. देखिए, जो 21 गन सलूट कॉन्कॉर्स डी एलिगेंस का जो ये 10वां एडिशन है, इसमें 200 से ज़्यादा गाड़ियाँ, 120 मोटरसाइकिल्स भाग ले रही हैं और हर गाड़ी विशेष है इसमें, क्योंकि वो पहली बार दिखाई जाएगी. इस आयोजन में कभी भी गाड़ियाँ रिपीट नहीं होती, तो बहुत विशेष गाड़ियाँ होती हैं. सबसे पुरानी गाड़ी जो होगी वो वेटरन एंड एडवर्डिन क्लास में होगी, जो कि 1902 से लेके 1919 तक की गाड़ियाँ उसमें दर्शाई जाएंगी. उसमें नेपियर एक बहुत विशेष गाड़ी आ रही है, उसमें वूल्सली एक बहुत विशेष गाड़ी आ रही है और कुछ अमेरिकन कार्स आ रही हैं उसमें. उसके अलावा रोल्स रॉयस और बेंटलीज दिखाई जा रही हैं. यूरोप की और अमेरिका की विशेष गाड़ियां इसमें दिखाई जाएंगी और महाराजा बड़ौदा की जो गाड़ियां थी वो पूरे भारत में जहां जहां थी वहां से विशेष रूप से यहां लाई जा रही हैं कि बड़ौदा के लोगों ने देख सकें. महत्वपूर्ण मोटू स्टेट हतु आपड़ा देश बनता पहला अने એ સમયે એક પ્રોગ્રેસિવ સ્ટેટ હતું સયાજીરાવ મહારાજના શાસનના નીચે, અને પ્રોગ્રેસિવ રવાથી ત્યારે રેલવે સિસ્ટમ પણ વડોદરા સ્ટેટમાં હતી ને એમ રીતે રોડ સારા બનતા હતા અને એના લીધે નવી નવી ગાડીઓ એ સમયની આવતી હતી વડોદરામાં. હવે આ જે કોન્કોર્સ ખાસ કરીને છે એક્ઝિબિશન, આ જૂની વિન્ટેજ કારની એક એક્ઝિબિશન છે. આપણે રોજે કંઈ વિન્ટેજ કાર હવે જોવા નથી મળતા. હવે જે લોકો કલેક્ટર્સ છે આ ગાડીઓનું એ લોકો સાથે મળીને આ એક એક્ઝિબિશન કરવાના છે ને એ લોકો પોતાની ગાડીઓ લઈ આવવાના છે. એમની ઈચ્છા એવી હતી કે લક્ષ્મીનાસ પેલેસ, જેને આજુબાજુ એક ગોલ્ફ કોર્સ પણ છે અને એક બહુ જ ખૂબસૂરત મહેલ છે આપણા દેશનું, એના એસ્ટેટમાં આ એક્ઝિબિશન થાય એમની બહુ મોટી ઈચ્છા હતી. આખા વિદેશમાં જ્યાં જ્યાં આ એક્ઝિબિશનો થાય છે, જેમ રીતે એક ચર્ચિલ વિન્સ્ટન ચર્ચિલની ફેમિલીનું એક બ્લેનમ પેલેસ કરીને ઇંગ્લેન્ડમાં પેલેસ છે ત્યાં દર વર્ષે એક્ઝિબિશન થાય છે, એવી રીતે એક પેબલ બીચ ગોલ્ફ કોર્સ કેલિફોર્નિયામાં એક બહુ આખો વર્લ્ડ ફેમસ ગોલ્ફર્સ કહેવાય છે ત્યાં એક્ઝિબિશન થાય છે. અને આ ઇવેન્ટો ત્યાં હવે 50-50, 60-60 વર્ષના થઈ ગયા છે અને દર વર્ષે આ ઇવેન્ટ એટલા બધા લોકો ભેગા થાય છે આ ઇવેન્ટો માટે અને બધી જગ્યાથી લોકો આવે છે અને હોટેલની બુકિંગ નથી ત્યાં મળતી અને પણ ઘણા બધા લોકો અમુક ટાઈમે આવે છે. તો આ એક પ્રયાસ છે જે 21 ગન સલૂટ હેરિટેજ ટ્રસ્ટ છે, જેમાં મદન મોહનજીનું એક ઇનિશિયેટિવ છે ને એમના ગ્રુપનું, કે આવા એક્ઝિબિશન અને કોન્ફરન્સીસને આવા જે આપણા દેશમાં આવે
तो बधाने आनो लाभ मळशे। अने एमने लाग्यु कि लक्ष्मीलास पैलेस जे वडोदरानो एक शानदार आपणो एक लैंडमार्क छे एना जेवा पैलेस में ज्यारे आ एक एक्जिबिशन थाय तो एनी ताकत छे कि एने वर्ल्डवाइड एक पब्लिसिटी मळे ने लोको आवता जैसे आवता केटला बधा एडिशन जे थशे लोको प्लान करे छे एना माटे अने आ इवेंट मोटी थई शके एवी एमनी एक अपेक्षा ने इच्छा छे।